બનાસકાંઠામાં શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 50% ઘટાડો થયો છે. તો હાલમાં બજારમાંથી ખેડૂતોને મજૂરીના પણ રૂપિયા નથી મળી રહ્યા. મહત્વનું છે કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં લીલી ડુંગળીનું વાવેતર કર્યું છે. હાલમાં બજારમાં લીલી ડુંગળી 1-3 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, જેના કારણે ખેડૂતોને મજૂરીના ભાવમાં પણ તે નીકળતા નથી, જેથી ખેડૂતોને લીલી ડુંગળી બહાર નાખવાનો વારો આવ્યો છે. હાલમાં બજારમાં ફુલાવર 1 કિલોના 8-10 રૂપિયા મળે છે, તો સૂકી ડુંગળીના 1 કિલોના 5 રૂપિયા મળે છે અને ટામેટાના 1 કિલોના 8 રૂપિયા ભાવ મળે છે. તો ખેડૂતોને મજૂરીના રૂપિયા નથી મળી રહ્યા. શાકભાજીના ભાવમાં જે રીતે 50% ઘટાડો જોવા મળ્યો છે, કહી શકાય કે શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે. માટે એકાએક ભાવમાં ઘટાડો થવાથી અત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ભાવ ઘટતા અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ખેડૂતોને બજારમાંથી મજૂરીના પણ ભાવ નથી મળી રહ્યા. તો એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 50% ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો થતા જ ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે પ્રમાણે તેઓ મહેનત કરે છે તે મહેનતના પૈસા અત્યારે તે મહેનતનું વળતર નથી મળી રહ્યું. જણાવી દઈએ કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં લીલી ડુંગળીનું વાવેતર કર્યું છે, તો બજારમાં લીલી ડુંગળી 1-3 રૂપિયા કિલોમાં વેચાય છે. તો સામે ખેડૂતોને લીલી ડુંગળી બહાર નાખવાનો વારો આવ્યો છે, કારણ કે જે તેમાં લાગત લાગે છે તે ખર્ચ સામે નીકળી નથી રહ્યો. તો ફુલાવરના 1 કિલોના 8-10 રૂપિયા મળે છે, જે પણ ખેડૂતોને પરવડે તેમ નથી. તો સાથે જ જણાવી દઈએ, સૂકી ડુંગળીના 1 કિલોના 5 રૂપિયા ખેડૂતને મળી રહ્યા છે. એટલે કહી શકાય કે ખેડૂતો જે પ્રમાણે મહેનત કરે છે તે મહેનતનું વળતર અત્યારે ખેડૂતોને નથી મળી રહ્યું. આજ મુદ્દે સંવાદદાતા પરેશ પડિયાર ફોનલાઈન પર. હાજી પરેશ, જે રીતે શાકભાજીમાં અત્યારે ભાવ તળિયે પહોંચ્યા છે, ખાસ બનાસકાંઠાની જો વાત કરવામાં આવે, બનાસકાંઠામાં અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, શું કહી રહ્યા છે ખેડૂતો? જી અંકુર, ચોક્કસથી. જે રીતે બનાસકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી એકાએક જે શાકભાજીમાં ઘટાડો આવ્યો છે, અગાઉ પણ શાકભાજીમાં ઘટાડો હતો, પણ છેલ્લા અઠવાડિયે એકદમ ભાવ તળિયે બેસી જવાના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીમાં મુકાયા છે. જે રીતે ખેડૂતોને હાલ લીલી ડુંગળી હોય, બટાકા હોય કે ફુલાવર હોય, તેના એકદમ ભાવ ઉતરી ગયા છે. લીલી ડુંગળી હાલ 1-3 રૂપિયા કિલો પણ કોઈ લેવા તૈયાર નથી, જેના કારણે ખેડૂતોને આ ડુંગળી બહાર નાખવાનો વારો આવ્યો છે. જે રીતે શાકભાજીમાં ભાવનો ઘટાડો આવ્યો છે, તેને લઈને ખેડૂતો હાલ જે પરેશાનીમાં છે, કે જે રીતે મોંઘા ભાવના બિયારણો જે ખેતરમાં વાવ્યા હોય કે દવા હોય કે જે રીતે ખાતરનો ઉપયોગ કરીને જે શાકભાજીની માં મહેનત જે ઉત્પાદન કરતા હોય છે, અને પછી તે તૈયાર કરીને જ્યારે માર્કેટમાં લઈ જવાનો વારો આવતો હોય, ત્યારે માર્કેટમાં એના બિલકુલ ભાવ ના મળવાના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે. કે જે રીતે હાલ ભાવ બિલકુલ નથી મળતા, ફુલાવર 8-10 રૂપિયા હોય કે ટામેટા હોય તે 8-10 રૂપિયા કિલો છે, જ્યારે કોબી જે 3-4 રૂપિયા 5 રૂપિયા વેચાતું હોય છે, ત્યારે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાય છે. જે રીતે બટાકામાં 8 દિવસ પહેલા 10-12 રૂપિયા કિલો વેચાતા હતા, તે જ બટાકા હાલ 3-4 રૂપિયા કિલો વેચાય છે, જેના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાય છે. અને ખેડૂતોને જે મજૂરીના પણ પૈસા નથી મળતા, કે જે રીતે માર્કેટ સુધી માલ લઈને આવે છે, તેમના શાકભાજી લઈને આવતા હોય છે, ત્યારે તેમના જે ટ્રેક્ટરનું ભાડું હોય કે અન્ય જે ભાડું જે મજૂરી જે ઉકેલવાની હોય છે કે જે કાઢવાની મજૂરી હોય તે પણ નથી મળતી, જેના કારણે હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે અંકુર. બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.